સો નમસ્કાર, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને રાઈટ નાવ હું છું જેટકો 220 કેવી સબસ્ટેશન વિજાપુર. ફાઇનલી ગાઈઝ, મારે ધ્વજવંદન ફરકાઈ ગયો છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને રાઈટ નાવ હું છું જેટકો 220 કેવી સબસ્ટેશન વિજાપુર ખણુસા. જો અહીંયા જ હું કોલોનીમાં રહું છું, એપ્રેન્ટિસ ચાલુ છે, જે તમને ખબર છે જે 8 તારીખે જાન્યુઆરીમાં અહીંયા જોઈન થયો હતું હું, બરાબર. અને આજે છે 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે, જેથી આ વખતે ધ્વજવંદન આપણે રિપબ્લિક ડે અહીંયા જ ઉજવવાના છીએ, બરાબર. બ્લોગ તમે જોતા રહો, આજની બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે, બરાબર. અત્યારે વાગી જાય છે મોર્નિંગના 8:30, જોઈ શકો છો તમે અહીંયાનો બેકગ્રાઉન્ડ. અને આ બાજુ જોયો તમે, આ જે યાર્ડ છે, બરાબર, કંટ્રોલ રૂમ છે અહીંયા. તો ચલો જઈએ, બ્લોગને કન્ટિન્યુ કરીએ, લેટ સી. કંટ્રોલ રૂમમાં ગયા હતા અત્યારે, જે સ્પીકર લેવા માટે જે તૈયારી ચાલુ જ છે રિપબ્લિક ડેની, બરાબર. તો ધ્વજવંદન ફરકાવવાની તૈયારીમાં છીએ. અને જોતા રહો, આજની વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે. જેટકો એપ્રેન્ટિસ વિશે પૂરી માહિતી આપીશ છે. બસ જે કોઈ તમને ડાઉટ છે મને કોમેન્ટમાં જરૂર બતાવજો, બરાબર, ક્લિયર કરી શકું. તો વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ, લેટ સી. અને વ્લોગ તમને કેવો લાગે છે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. આ પાછળ જોઈ શકો છો તમે, આ ડિવિઝન ઓફિસ છે. આ બાજુ છે, આ બધી કોલોની છે, અહીંયા ક્વાર્ટર છે. અમારા સંજયભાઈ ને સતીનભાઈ ચા લઈને આવી ગયા છે, તો હવે નાસ્તા કરી લઈએ, બરાબર. પછી આપણે ધ્વજવંદન ફરકાવી આવીએ. તો આ ચા નાસ્તા કરવા માટે બેસી ગયા, બરાબર. અમારો એક માણસ લેટ ઉઠ્યો છે, તો એ નાહવા માટે ગયો છે. અને આ અમે 3 જણા હવે ચા નાસ્તા કરીને ઓફિસ બાજુ જઈએ. ચા નાસ્તો તો મતલબ ઘરે જ બનાવવાની ટ્રાય કરવાની છે અહીંયા, પણ આ તો પહેલા અમારો આ દિવસ નીકળ્યો અને બહુ સારી રીતે ધ્વજવંદન બી ફરકાવ્યો અમને. નાસ્તો કરી રહ્યા છીએ આપણે કંટ્રોલ રૂમમાં, શાસક ટીવી કંટ્રોલ રૂમમાં છીએ, બરાબર. તો અમારા સ્ટાફ બધું તો જો તમે, અમે નાસ્તો પાણી કરીને નીકળી જઈએ છીએ રૂમ પર જવા માટે. અને બસ હવે કોલોની જઈને થોડા ઘણા આરામ કરીશું, પછી વિચારીએ આજે શું કરીએ. આખો દિવસ અમે ફ્રી જેવું જ છે, આજે રજા છે, તો જઈએ હવે. ભાઈબંધ બેસી જાય છે અમારા પેન્ટિંગ કરવા માટે, તો જોવો તમે સ્કેચ પેન લઈને બેસી ગયા છે. ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને ભૂખ તો લાગી બહુ છે. પણ થયું એવું કે રિપબ્લિક ડે હતો, તો ધ્વજવંદન ફરકાવ્યો, નાસ્તા પાણી મંગાવ્યા હતા, તો સમોસા દબાઈને ખાઈ લીધા છે, તો ભૂખ આપણે થોડી ઓછી થઈ ગઈ છે. પણ એને કંટ્રોલ કરી શકીએ એવું છે, તો હવે પૌવા બનાવવાની તૈયારી કરીએ. સંજયભાઈ અને ધવલભાઈ અહીંયા પૌવા બનાવવા બેસી ગયા. સતીશને કામ સોંપી દીધી છે, વાહન ધોવા બેસી જાય છે, બરાબર. અત્યારે ઊંઘીને ઉઠી ગયો છું અને બપોરના 3 વાગી ગયા છે. અને હવે ઘરે જવાની રજા લીધી છે. મને ફ્રેન્ડ આવે છે મારી જોડે ચા પીવા માટે, સાઈડમાં જ.
ને હું ઘરે જઈશ ડાયરેક્ટ. બરાબર, હવે રૂમ પર રહેવાના છે. ચલો હવે ચા બાપ પછી નીકળશું આપણે ઘરે જવા માટે. એટલે કે ચા પહીને હું નીકળી જાઉં છું વિજાપુર ચોકડીએ જવા માટે. 10 રૂપિયામાં હું પહોંચી જાઉં છું ચોકડી. ત્યાંથી મને તરત જ લોકલ બસ મળી જાય. તો જોઈ શકો છો હું બેસી જાઉં છું હિંમતનગર લોકલ બસમાં. વિજાપુરથી હિંમતનગરનું ડિસ્ટન્સની વાત કરીએ તો 25 કિલોમીટર દૂર છે. તો ફાઇનલી હું પહોંચી જાઉં છું હિંમતનગર બસ સ્ટેન્ડ. અહીંયા આવતાની સાથે જ મને કોળિયાવાડા બસ મળી જાય છે. જોઈ શકો છો અને અહીંયા એટલી બધી ભીડ હતી કે શું વાત કરો યાર. આજની વ્લોગ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલમાં નવો હતો તો તેનાને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દે જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે. બસ આજની વ્લોગ અહીંયા જ ખતમ કરી. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ટેક કેર.